गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 12 साइंस बायोलॉजी मां चैप्टर 2 ना अगत्यनो टॉपिक आजे शीखवाना छे। मित्रों, आजना टॉपिक नी अंदर आपणे लघु बीजाणुधानी नी आंतरिक रचना आपणे जोईशुं। हवे आ आंतरिक रचना जो बोर्ड मां पूछाय तो एनी आकृति आपणे अहींया टेक्स्ट बुक नी दोरेली छे, તમે પણ દોરી નાખજો બરોબર। સાથે સાથે આપણે ટેક્સ્ટ બુક ની દરેકે દરેક થિયરી ના વિડિયો બનાવી રહ્યા છીએ અને સાથે સાથે મિત્રો નીટ ની તૈયારી પણ હું કરાવી રહ્યો છું। એટલે કે ટેક્સ્ટ બુક ની આપણે જે જે થિયરી ભણી રહ્યા છીએ એની અંદર નીટ માટે અગત્યના પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીએ છીએ, જેથી કરીને તમારે અલગથી કોઈ રીડિંગ કરવું પડે નહીં મિત્રો। અને ટેક્સ્ટ બુક સિવાયનું નીટમાં છેલ્લા નીટ શોધાયું નીટની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીના એક પણ પેપરમાં ટેક્સ્ટ બુકની 12 નો એક પણ પ્રશ્ન પૂછાયો નથી। ઓકે મિત્રો, તો ચાલો શરૂ કરીએ આપણે લઘુ બીજાણુધાનીની આંતરિક રચના। टेक्स्ट बुक में मित्रों 2.2.1 टॉपिक छे लघु बीजाणुधानी की आंतरिक रचना। हवे मित्रों, आ पहलाना वीडियो नी अंदर आपणे भणी चुक्या छीए के लघु बीजाणुधानी एटले परागाशय अने आपणे आ परागाशय अने आ पराग तंतु आ शुं दोर्युं मे परागाशय અને આ લાંબો દંડ જેવો ભાગ જેને શું કહેવાય તંતુ કહેવાય બરોબર। તો સામાન્ય રીતે આ પરાગાશય છે એ પરાગાશયને આપણે શું કહીએ છીએ લઘુ બીજાણુ ધાની। હવે આ પરાગાશયમાંથી પરાગરજનું નિર્માણ થાય છે એ આપણે જાણીએ છીએ કે આ પરાગાશય પરિપક્વ બને એટલે એમાંથી સ્ફોટન થઈ અને બહાર શું આવે છે પરાગ રજ આવે છે બરોબર મિત્રો। હવે આ પરાગાશયની વાત કરીએ તો પરાગાશયના આડા છેદની અંદર જો અહીંયા કે આડા છેદમાં એટલે કે આ પરાગાશયનો આડો છેદ લઈએ આ રીતે અહીંથી આડો છેદ લઈએ કાપી નાખીએ અને વેફર આપણે ખાધી છે એવો પાતળો આડો છેદ લઈ અને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો આડ છેદમાં જોતા લાક્ષણિક પરાગાશય એટલે લઘુ બીજાણુધાનીની બહારની સપાટી કેવી હોય છે ગોળાકાર હોય છે મિત્રો। કેવી મળે છે ગોળાકાર। તો આ પરાગાશયની બહારની બાજુ એટલે જો અહીંયા આમ કેવી જોવા મળે છે આ ભાગ ગોળાકાર આ ભાગ જુઓ નીચેનો ગોળાકાર બરોબર। તો બહારની સપાટી આપણને ગોળાકાર જોવા મળે છે। બીજું વાત કરી કે તે સામાન્યતઃ 4 દિવાલીય સ્તરોથી આવરિત છે તો આ પરાગાશય છે એ કુલ 4 દિવાલની બનેલી છે। કેટલા દિવાલની 4। એમાં આપણે માઇક્રોસ્કોપમાં જ્યારે આડા છેદને જોઈએ ત્યારે સૌથી બહારનું અહીંયા જુઓ આ લીલા કલરનું જે મેં પડ દોર્યું છે એ લીલા કલરના પડને અધિસ્તર કહેવાય મિત્રો। કયું સ્તર કહેવાશે અધિસ્તર। એટલે સૌથી બહારની બાજુએ અધિસ્તર આ પહેલું સ્તર। ત્યાર પછી તમે અંદર આવો અંદરની બાજુએ આવતા બીજા નંબરનું જે સ્તર છે એ સ્તરને સ્ફોટી સ્તર કહેવાય જે મેં લાલ કલરનું અહીંયા દોરેલું છે જેને સ્ફોટી સ્તર અથવા એને તંતુમય સ્તર અથવા એન્ડોથેસિયમ કહે છે। ફરીથી અધિસ્તર એ સૌથી બહારનું પણ એની અંદર બીજા નંબરનું જે સ્તર છે એને સ્ફોટી સ્તર અથવા તંતુમય સ્તર અથવા એન્ડોથેસિયમ કહે છે।
એટલે કે ટેક્સ્ટબુકમાં ઘણાના નામ અંગ્રેજીમાં આપેલા છે તો બને ત્યાં સુધી મિત્રો આપણે અંગ્રેજી નામ તૈયાર કરવાનું રાખીશું જેથી કરીને ઘણી જગ્યાએ જો એન્ડોથેશિયમ શબ્દ વપરાય તો આપણને ખ્યાલ આવી જાય હવે આ સ્પોટી સ્તરની અંદર તમે આ વાદળી કલરનું જે સ્તર દોરેલ છે એ સ્તર ત્રીજા નંબરનું જેને મધ્ય સ્તર કહેવાય કયું સ્તર કહેવાય મધ્ય સ્તર અને આ મધ્ય સ્તરની અંદર તમે આવો ત્યારે આ કાળા કલરનું જે સ્તર દેખાય છે આ સ્તરને આપણે શું કહીએ છીએ પોષક સ્તર કહીએ છીએ એટલે મિત્રો આ રીતે પરાગાશય એટલે કે લઘુ બીજાણુધાનીનો આડો છેદ લેતા બહારથી અંદરની તરફ કુલ ચાર સ્તરો છે કયા કયા સૌથી બહારની બાજુએ અધિસ્તર ત્યાર પછી અંદરની બાજુએ સ્ફોટી સ્તર અથવા તંતુમય સ્તર અથવા એન્ડોથેસિયમ કહેવાય ત્રીજા નંબરનું સ્તર છે એ મધ્ય સ્તર અને ચોથા નંબરનું જે સ્તર છે એને પોષક સ્તર કહેવાય ક્લિયર અચ્છા તો આ રીતે આપણે પરાગાશય અથવા લઘુ બીજાણુધાનીમાં ચાર સ્તરો થયા ટૂંકા પ્રશ્નમાં યાદ રાખજો કયા કયા ચાલો બોલો તમારી જોડે અધિસ્તર સ્ફોટી સ્તર મધ્ય સ્તર પોષક સ્તર ઓકે તો જો અહીંયા અધિસ્તર તંતુમય સ્તર જેને આપણે સ્ફોટી સ્તર કહીએ છીએ મધ્ય સ્તર અને પોષક સ્તર આમ ચાર સ્તરો આવેલા છે હવે બહારના ત્રણ સ્તરો બહારની બાજુએ આ જે ત્રણ સ્તરો આવેલા છે એ ત્રણ સ્તરો રક્ષણાત્મક જોજો બરોબર શું કરે છે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરીને પરાગરજ મુક્ત કરવામાં મદદ કરે છે સમજો જરા તો આ જે કુલ ચાર સ્તરો આવેલા છે એ ચાર સ્તરોમાંથી આ ત્રણ સ્તર છે મિત્રો એ ત્રણ સ્તરો શું કરે છે એમાં ધ્યાન રાખજો કે આ ત્રણ સ્તરો રક્ષણ કરવાનું કામ કરે છે એમાં સૌથી બહારનું જે સ્તર છે અધિસ્તર એ આ પરાગાશયનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે બીજું ત્યાર પછી અંદરની બાજુએ જે સ્ફોટી સ્તર છે એ સ્ફોટી સ્તર જ્યારે પરાગાશય પરિપક્વ બની જાય ત્યારે સ્ફોટન કરી અને પરાગરજને બહાર વાતાવરણમાં મુક્ત કરે છે એટલે અધિસ્તર એ રક્ષણ કરવાનું કાર્ય કરે મુખ્ય કાર્ય એનું અધિસ્તરનું રક્ષણ કરવાનું અને ત્યાર પછી સ્ફોટી સ્તર છે એ સ્ફોટન કરવાનું પણ ક્યારે કે જ્યારે પરાગાશય પરિપક્વ બની જાય ત્યારે પરાગાશયનું સ્ફોટન કરવાનું જેના કારણે અંદર રહેલી પરિપક્વ પરાગરજ બહાર વાતાવરણમાં મુક્ત થાય છે હવે જ્યારે પરાગાશય એટલે કે આ લઘુ બીજાણુધાની માં આવેલું આ સ્ફોટી સ્તર જેને તંતુમય સ્તર કહેવાય એ જ્યારે સ્ફોટન પામે ડપ આ રીતે સ્ફોટન પામે ફાટે અને એમાંથી પરાગરજ બહાર આવે મિત્રો બરોબર ક્લિયર એમના કાર્યો અચ્છા સૌથી અંદરનું સ્તર એ પોષક સ્તર છે મિત્રો કયું સ્તર છે અંદરનું પોષક સ્તર છે તે વિકાસ પામતી પરાગરજને પોષણ આપે છે હવે સૌથી અંદરનું સ્તર એટલે આ કાળા કલરનું જે મેં દોર્યું છે આ રીતે અહીંયા જોઈ શકો છો એને પોષક સ્તર કહેવાય અને પોષક સ્તર એ શું કાર્ય કરે તો આની અંદર અહીંયા જે પરાગરજ આની અંદર આ પરાગરજ જે વિકાસ પામતી હોય તરુણ કહેવાય વિકાસ પામતી હોય એ પરાગરજને પોષણ આપવાનું કાર્ય આ પોષક સ્તર કરે છે બરોબર મિત્રો ખ્યાલ આવ્યો હવે આપણે આ જે
परागाशय એટલે કે લઘુ બીજાણુ ધાની છે એનો આટલો ભાગ હું અહીંયા દોરું છું આટલો ભાગ આપણે કટિંગ કરી નાખીએ ચાલો આટલો ભાગ કટિંગ કરી અને એટલો ભાગ આપણે માઇક્રોસ્કોપ માં અલગ જોઈએ અલગ જોવામાં આવે માઇક્રોસ્કોપ માં ત્યારે એની રચના કંઈક આવી દેખાય તમે અહીંયા જોઈ શકો છો એનો છેદ મે આટલો ભાગ કટિંગ કરી અને અહીંયા દોરેલો છે બરોબર તો હવે એ ભાગની અંદર કેવું દેખાય છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા લીલા કલરનું એક સ્તર પડ દેખાય છે આ પડને આપણે શું કહીએ છીએ અધિસ્તર એટલે સૌથી બહાર આવેલું એક સ્તરીય સ્તર એટલે અધિસ્તર જે રક્ષણ કરવાનું કાર્ય કરે છે ત્યારબાદ અહીંયા રેડ કલરનું મેં અહીંયા દોર્યું છે જેને આપણે શું કહીએ છીએ રેડ કલરનું જે એક સ્તર દોરેલું છે જેને આપણે સ્પોટી સ્તર તરીકે ઓળખીએ છીએ કયા નામે ઓળખીએ છીએ મિત્રો સ્પોટી સ્તર બરોબર જે સ્ફોટન ક્રિયામાં મદદ કરે છે અને ત્યાર પછી અંદરની બાજુએ મેં બે પડ દોર્યા છે જુઓ આ રહ્યા આ ટપકા ટપકા કરું તમને દેખાય આ રીતે બે પડ બે સ્તરો દોરેલા છે જેને મધ્ય સ્તર કહેવાય શું કહેવાય મધ્ય સ્તર આ ત્રીજા નંબરનું સ્તર ઓકે અને ત્યાર પછી અંદર જ્યારે તમે આવો ત્યારે એક મોટા કોષોનું સ્તર દેખાય છે જેને પોષક સ્તર કહેવાય હવે ટેક્સ્ટબુકમાં આકૃતિની અંદર તમે જોજો તો આ પોષક સ્તરમાં અહીંયા કોષ કેન્દ્રો એક જ દોરેલા છે પણ વર્ણનની અંદર ટેક્સ્ટબુકમાં એવું કીધું છે કે પોષક સ્તર એક કરતા વધારે કોષ કેન્દ્રોનું બનેલું છે એટલા માટે આપણે અહીંયા ટેક્સ્ટબુક આધારે અહીંયા ઘણા બધા કોષ કેન્દ્રો દોરેલા છે જેને પોષક સ્તર કહેવાય ઓકે અને આ પોષક સ્તર એ વિકાસ પામતી પરાગરજને પોષણ આપવાનું કાર્ય કરે છે આમ આપણે ચાર સ્તરો જોયા પહેલું સ્તર અધિસ્તર બીજું સ્ફોટી સ્તર ત્રીજું મધ્ય સ્તર અને ચોથું પોષક સ્તર હવે મિત્રો પોષક સ્તરની અંદર આવો ત્યારે મેં બ્લુ કલરના જે કોષો દોરેલા છે એ કોષોનો સમૂહ ઘણા બધા કોષો દેખાય છે અહીંયા બ્લુ કલરના અને એકબીજાની લગોલગ ગીચોગીચ આવેલા છે એ કોષોના સમૂહને શું કહેવાય બીજાણુ માતૃ કોષ કહેવાય શું કહેવાય બીજાણુ માતૃ કોષ સમજો જરા શું કહેવાય બીજાણુ માતૃ કોષ કહેવાય જેનું બીજું નામ યાદ રાખજો જેને પીએમસી કહેવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીટ માટે અગત્યનો ટોપિક ચાલી રહ્યો છે તો પોષક સ્તરની અંદરના ભાગે ઘણા બધા કોષોનો સમૂહ જે કોષો એકબીજાની લગોલગ આવેલા છે જગ્યા નથી અવકાશ નથી એ કોષોના સમૂહને બીજાણુ માતૃકોષ અથવા પીએમસી એટલે કે યાદ રાખજો પોલેન મધર સેલ શું કહેવાય મિત્રો હું અહીંયા લખું છું પોલેન મધર સેલ હવે મિત્રો પોલેન એટલે પરાગરજ મધર એટલે માતૃ અને સેલ એટલે કોષ એટલે એનું બીજું નામ શું તૈયાર થયું ચાલો જુઓ પીએમસી એટલે પોલેન મધર સેલ અથવા એનું બીજું નામ શું કહેવાય પોલેન એટલે પરાગરજ મધર એટલે માતૃ અને સેલ એટલે કોષ એટલે કે પરાગરજ માતૃ કોષ કહેવાય બરોબર બીજું એનું બીજું કયું નામ છે આ બધા કોષો એક સરખા છે બ્લુ કલરના એટલે એને સમજાત કોષ પણ કહેવાય શું કહેવાય સમજાત કોષ પણ કહેવાય તો આ નીટ માટે ખૂબ જ અગત્યનું છે યાદ રાખજો
કે બીજાણુ માતૃકોષને પીએમસી કહેવાય, પોલેન મધર સેલ. મારી જોડે બોલતા રહેજો. પોલેન એટલે પરાગરજ, મધર એટલે માતૃ, સેલ એટલે કોષ. એટલે કે પરાગરજ, માતૃકોષ અને આ બધા કોષો એક સરખા છે માટે આને સમજાત કોષ પણ કહેવાય. બરોબર ખ્યાલ આવી ગયો? તો જો અહીંયા પોષક સ્તરના કોષો ઘટ કોષરસ અને એકથી વધારે કોષ કેન્દ્રો ધરાવે છે. હવે પોષક સ્તરના તો એ આપણે જોયા કે આ પોષક સ્તરના કોષો ઘટ કોષરસ ભરાયેલો છે એની અંદર, અને સાથે સાથે ઘટ કોષરસ એટલે હું અહીંયા દોરી દઉં આજુબાજુ આ રીતે, સમજો જરા. આ ઘટ કોષરસ છે અને એની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રો આવેલા છે. બરોબર? અને આ કારણસર એ પોષક સ્તર એટલે કે પરાગરજને પોષણ આપવાનું કાર્ય કરે છે. જ્યારે પરાગાશય તરુણ અવસ્થામાં હોય, તરુણ એટલે વિકાસ પામતી હોય, પરિપક્વ નથી થઈ, પણ પરાગરજ જ્યારે વિકાસ પામતી હોય એને તરુણ અવસ્થા કહેવાય. તો પરાગાશય જ્યારે તરુણ હોય છે ત્યારે લઘુ બીજાણુધાનીમાં સઘન રીતે, સઘન એટલે શું, લઘોલઘ એકબીજાની નજીક નજીક આ જે કોષો ગોઠવાયેલા છે એની વાત છે. તો એ બધા કોષો એકબીજાની નજીક નજીક ગોઠવાય છે અને એક સમૂહ અથવા જથ્થો બનાવે છે. ગોઠવાયેલા કોષોનો જે સમૂહ છે, હવે જ્યારે કોષો ભેગા મળે તો શું બની જાય, પેશી બની જાય. સમૂહ આવેલો હોય છે જેને બીજાણુ જનક પેશી કહેવાય. શું કહેવાય મિત્રો? બીજાણુ જનક પેશી. તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા આ જે સમજાત કોષો છે, કેવા કોષો છે, સમજાત અથવા બીજાણુ માતૃકોષ અથવા પોલેન મધર સેલ, આ ઘણા બધા કોષો એકબીજાની નજીક લઘોલઘ ગોઠવાય અને એક કોષોનો સમૂહ બનાવે. આ કોષોના સમૂહને પેશી કહેવાય અને આ પેશી જે બની એને બીજાણુ જનક પેશી કહેવાય. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આ આપણો ટોપિક એક વખત ક્વિકલી આપણે રિવિઝન મારી લઈએ એટલે તમને બરોબર પાકું થઈ જાય. તો ચાલો, તો આપણો ટોપિક છે મિત્રો લઘુ બીજાણુધાનીની આંતરિક રચના. લઘુ બીજાણુધાની એટલે પરાગાશય, અને આ પરાગાશયના આડો છેદ લઈ અને માઇક્રોસ્કોપમાં જોતા બહારથી અંદરની તરફ કુલ ચાર સ્તરો આવેલા છે. કયા કયા? અધિસ્તર, અંદરની બાજુએ સ્ફોટી સ્તર, એની અંદર મધ્ય સ્તર, એની અંદર પોષક સ્તર. આ રીતે ચાર સ્તરો આવેલા છે. અધિસ્તર એ પરાગાશય અથવા બીજાણુ ધાનીનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે, અને સ્ફોટી સ્તર છે એ પરાગાશય માં પરાગરજ પરિપક્વ બની જાય ત્યારે સ્ફોટન કરી અને પરાગરજને બહાર વાતાવરણમાં મુક્ત કરવામાં આ સ્ફોટી સ્તર અથવા તંતુમય સ્તર અથવા એન્ડોથેસિયમ સ્તર મદદ કરે છે. ત્યાર પછી અંદરની બાજુએ મધ્ય સ્તર ત્રીજા નંબરનું અને ચોથા નંબરનું જે સ્તર છે એને પોષક સ્તર કહેવાય, જે એક કરતા વધારે કોષ કેન્દ્રો અને ઘટ કોષરસ ધરાવે છે. જે પરાગરજ, જે વિકાસ પામતી પરાગરજ છે, તરુણ પરાગરજ છે, એને પોષણ આપવાનું કાર્ય કરે છે. અને ત્યારબાદ અંદરની બાજુએ આવતા ઘણા બધા કોષો એકબીજાની લગોલગ એટલે કે સઘન રીતે ગોઠવાયેલા હોય તો એ કોષોનો જે સમૂહ છે એને બીજાણુ માતૃકોષ કહેવાય અથવા પોલેન મધર સેલ
पीएमसी बद्धा कोषो एकज सरखा छे एटले समझात कोष कहेवाय अने आ बद्धा कोषो भेगा मळी पेशी बनावे ए पेशी ने बीजाणु जनक पेशी कहे छे। तो आ आदि मित्रों आपणी लघु बीजाणु धानीनी आंतरिक रचना। आ टॉपिक ज्यारे बोर्डमां पूछा है त्यारे आकृतिमां खास ध्यान राखजो, आकृतिनी प्रेक्टिस खास करवी पड़शे बरोबर। अने ज्यां ज्यां मैं तमने नीट माटे વાત કરી ટૂંકા પ્રશ્નોની તો એમાં બરોબર ધ્યાન તમારે રાખવું પડશે। નીટ માટે આ ખૂબ અગત્યનું છે, એક તો ચાર સ્તરો અને સાથે સાથે બીજાણુ માતૃકોષ એને પીએમસી જેને પોલેન મધર સેલ અથવા પોલેન એટલે પરાગરજ, મધર એટલે માતૃ અને સેલ એટલે કોષ અથવા એને બીજું નામ છે સમજાત કોષ। ઓકે મિત્રો, तो आ टॉपिक बरोबर तैयार करी नाखजो। नेक्स्ट वीडियो में पाचा नवा टॉपिक साथे फरी मळीशुं। त्यां सुधी गुड नाइट मित्रों।